નમસ્તે બાળ મિત્રો, ધોરણ ચાર વિષય પર્યાવરણ પાઠ દામ ગામના પાણી પાઠ નંબર 18 તરસ કેવી રીતે છુપાવવો. જ્યારે આપણે તરસ લાગે ત્યારે તરસ કેવી રીતે છુપાવવો, તો તરસને આપણે પાણી પીને છુપાવીએ. મોટા વોટર પાર્ક એટલે કે ઉત્તર ગુજરાત, કે આપણે
સચિન અને નીરુ તેમના માતા-પિતા સાથે વોટર પાર્ક ગયા. એક દિવસ સચિન અને નીરુ તેમના માતા-પિતા સાથે વોટર પાર્ક ગયા. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા વોટર પાર્કની અંદર ઘણા બધા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું, જો સચિન પાણીમાં કેટલી બધી રાઈડ્સ આ પાણી જો સચિન આ પાણીની અંદર કેટલી બધી રાઈડ્સ છે. આ બધું મોટા તળાવો સચિને કહ્યું, છ છ સચિને કીધું છ છ બંને પાસે જોયું તો જૂમ જૂમ સચિને અને એના મિત્રે પાછું જોયું તો છ છ જૂમ અવાજ કરતા પહોળી લઘુચરીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. છ છ જૂમ જૂમ અવાજ કરતા બાળકો લપસણી સાથે પાણી સોરી લપસણી લપસીને પાણીમાં પડતા હતા. સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો. સચિન લપસણીની અંદર ખૂબ જ ઊંચે ગયો. થોડી ક્ષણોમાં ધબાક કરતો પાણીમાં પડ્યો. થોડી વાર થોડી ક્ષણની અંદર તે ધબાક થઈને પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી ત્રીસ પાડ્યા. નીરુએ એકદમ આશ્ચર્યથી ત્રીસ પાડ્યા. પછી તરત તેમને પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ છે. પછી તેમને તરત વોટર પાર્કની બહાર એક મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકો ટોળું ખાલી ટોળ અને ઘડા લઈને જેવો અવાજ થયો ગેટની બાજુ ત્યારે બધા એ દરવાજાની બાજુ દોડ્યા. ત્યાં જઈને જોયું કયો તો ખાલી ડોલોનું ખાલી ડોલું પકડી ઘડા લઈને એક ટોળું ઉભો બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગી ગયું. હવે જે ટોળો હતો ત્યાં ઘણી બધી સ્ત્રીઓ હતી, તેની સાથે એક બાળક પણ. તે ખાલી નાની બોટલ લઈ અને તેની માતાને વળગેલો હતો. સચિનની માતા એ ટોળામાં એક મહિલા પાસે ગઈ. સચિનની માતા ટોળાની અંદર એક મહિલાની પાસે જાય છે. શું વાત છે? મહિલા પાસે જઈને પૂછ્યું કે શું વાત છે? તેને મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો. મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો, તમે ગુસ્સો છો, શું વાત છે? અમારા કુવામાં પાણી જ નથી. અમારા કુવાની અંદર પાણી જ નથી. અઠવાડિયામાં એક દિવસ પાણી ટાઈમ કરાવે છે. અમારા કુવાની અંદર પાણી નથી. અઠવાડિયાની અંદર એક દિવસ પાણી ટાઈમ કરાવે છે. એ પણ આજે આવ્યું નથી. ત્યારે તમે શું કરો છો? જ્યારે અમારા ઘરમાં પાણીની અસર હોય ત્યારે
પાણી ની અંદર રમો છો ક્યાં અને ક્યારે? હા, જ્યારે વરસાદ ચાલુ હોય, વરસાદ ની અંદર અમે પાણી માં રમીએ છીએ, અથવા તો કોઈ વોટર પાર્ક માં જઈએ અને પાણી ની અંદર રાઇડ્સ પર રમ્યા છીએ. તમને ક્યારેય પાણી માં રોકાઈ ના પાડવામાં આવે છે? કેમ? શું જ્યારે તમે પાણી માં રમતા હો ત્યારે તમને પાણી માં રોકાઈ ના પાડવામાં આવે છે? હા, જ્યારે ઘર તોફાન હોય કે કોઈ ખરાબ પાણી હોય ત્યારે રમવાની ના પાડવામાં આવે છે. તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છો? હા, અમારા મહોલ્લામાં, અમારી શેરીમાં, અમારી સોસાયટીમાં અમે પાણીનો બગાડ થતો જોયો છે. શું આપી છે? લિફ્ટ વિશ્વમાં સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે શાળામાં હતા છે. સ્મિત એની માતા સાથે અંજુ મેનેજર ત્યાં આવ્યો છે. એની માતા ત્યાં કામ કરતી. હવે લિફ્ટની અંદર જવું બોલે નથી. જ્યારે સ્મિત એ શાળાની અંદર જતા હોય છે ત્યારે તેની માતા સાથે તે ભેગો જાય છે અને જ્યાં એની માતા કામ કરે છે ત્યાં લિફ્ટમાં જઈ અને ઘરના પાણી માટે લાઈનમાં ઉભા રહેવાની તો રજા મળે છે.